जय सोमनाथ विद्यार्थी मित्रों, आजनो आपलो टॉपिक छे आत्म प्रेरकत्व समझाओ। एडी प्रवाह पछी आपणे जे टॉपिक नी अंदर प्रवेश कर्यो ए छे आत्म प्रेरकत्व। तो आत्म प्रेरकत्व नी अंदर अलग करेला वाहक तारना गुचड़ामांथी विद्युत प्रवाह पसार करता ए गुचड़ानी अंदर चुंबकीय क्षेत्र उत्पन्न थाय અને ગુચડું પોતે એક ચુંબકની જેમ વર્તે। ગુચડાની પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે જ સંકળાય। હવે આ ગુચડાની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો અથવા તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો એટલે આ ગુચડા સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ બદલાય અને આ ગુચડાની અંદર ઈએમએફ પ્રેરિત થાય। આ ઈએમએફ ને आत्म प्रेरित ईएमएफ कहेवाय अने आ समग्र घटना ने आत्म प्रेरण तरीके ओळखवामां आवे। बराबर, हवे जो आ गुचडू छे आपणे धार्युं छे एनी अंदर आटाओनी संख्या n होय। आ गुचडामांथी वहेतो विद्युत प्रवाह दाखला तरीके i होय अने जो गुचडानो चुंबकीय फ्लक्स छे ए phi होय तो आनो सूत्र થશે n phi चले छे i। इट मींस के चुंबकीय फ्लक्स आटादित चुंबकीय फ्लक्स केना ऊपर आधारित छे एनी अंदर पसार करता प्रवाह चले छे। हूं दूर करूं तो कोई पण मारे अचळांक મૂકવો પડે એટલે अचळांक तरीके मैं यहां l મૂકો એટલે n phi बराबर li એને આપણે સમીકરણ નંબર 1 આપીએ જ્યાં l ને એના તરીકે ઓળખવામાં આવે તો ગુચડાનું એ શું છે આત્મ પ્રેરકત્વ। એ આત્મ પ્રેરકત્વનો આધાર l નો આધાર ગુચડાના પરિમાણ પર ગુચડાની અંદર આટાઓની સંખ્યા n પર અને આત્મ પ્રેરણની ઘટના એ કયા માધ્યમમાં બને છે એ માધ્યમ ઉપર આધારિત છે। હવે દાખલા તરીકે આપતો આ જે સમીકરણ છે n phi બરાબર li એનું જો તમે t સાપેક્ષે વિકલન કરો તો શું થશે n d phi / dt બરાબર l di / dt। એને સમીકરણ નંબર 2 આપો। ફેરેડે નો નિયમ આપણે ભણી ગયા। ફેરેડે ના નિયમ પ્રમાણે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d phi / dt એને સમીકરણ નંબર 3 આપીએ। આપણે સમીકરણ 2 અને 3 નો જો સમન્વય કરીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું આવશે માઇનસ l di / dt કેમ કે n d phi / dt બરાબર શું છે એપ્સિલોન એપ્સિલોન l di / dt બરાબર શું છે n d phi / dt વધારાનું શું છે માઇનસ એટલે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d l di / dt। માઇનસ નિશાની શું દર્શાવે છે આપણે બધાને ખબર છે શું છે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે। બરાબર, હવે જો આની અંદર સમીકરણ 4 માં તમે di / dt છે એને એક એકમ રિયો એટલે કે એક એકમ ઇટ મીન્સ કે 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ લઈ રહ્યો તો આ 1 થઈ ગયું તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું કીધું એર એટલે કે ઉત્પન્ન થતું ઈએમએફ કેના ઉપર આધારિત છે એ ગુચડાના આત્મ પ્રેરકત્વ ઉપર। મેં તમને પહેલા જ કીધું એર એ ગુચડાનું શું છે આત્મ પ્રેરકત્વ। ઠીક છે, સમીકરણ આપણે પાછું લખીએ तो एप्सिलॉन इज इक्वल टू माइनस एल डी आई अपॉन डी एल ने सूत्र नो कर्ता बनाओ तो एल इज इक्वल टू एप्सिलॉन डी आई अपॉन डी टी। बराबर, जो हम एल नो एकम आपने नक्की करिए एप्सिलॉन ईएमएफ नो एकम शू થશે વોલ્ટ आई नो एकम શું થશે एम्पियर टी टी नो एकम શું થશે સેકન્ડ એટલે શું મળ્યું L is equal to volt into upon ampere into second inverse second ને આપણે ઉપર મૂકું સેકન્ડ પાછું ઉપર જશે એટલે એની ઘાત 1 થઈ જશે એટલે volt into ampere inverse into second અથવા બીજો એકમ આત્મ પ્રેરકત્વનો બીજો એકમ મુખ્ય એકમ છે હેનરી। બરાબર, હવે હેનરી એક હેનરીની વ્યાખ્યા છે અને આ વખતે તમારે VSQ માટે ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે આ એક હેનરી ધ્યાનમાં રાખજો। સૂત્ર પ્રમાણે છે આ સૂત્ર આપણે ધ્યાનમાં લેવાનું છે એપ્સિલોન L ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન
di/dt આ સૂત્રને આપણે ધ્યાનમાં લઈએ તો જો પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે કે di/dt બરાબર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ હોય ગુચડામાં ઉત્પન્ન થતું EMF 1 વોલ્ટ હોય તો ગુચડાનો આત્મ પ્રેરકત્વ છે 1 હેનરી છે એવું કોઈ પણ પરિપથની અંદર જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવતો હોય એ ઘટકને ઇન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે ઇન્ડક્ટરની અંદર ઇન્ડક્ટરનું સિમ્બોલ આપણે બધાને ખબર છે ઇન્ડક્ટર આપણે કંઈક આવું લઈએ બરાબર ઇન્ડક્ટરની અંદર જે દિશાએથી પ્રવાહ દાખલ થાય એ દિશાને ધન અને જે દિશાએથી પ્રવાહ બહાર નીકળે એ દિશાને ઋણ તરીકે લેવામાં આવે तो आ थोड़ी आत्मप्रेरकत्व की चर्चा छे હવે બે માર્ક્સમાં પૂછાઈ શકે એવું એક સૂત્ર છે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર બરાબર પહેલા તો લાંબુ સોલેનોઇડ કેને કહેવાય આપણે સમજી લઈએ વિદ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની અંદર લાંબુ સોલેનોઇડ એટલે શું આપણે ભેણા કે જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી વધારે હોય એવા સોલેનોઇડને કેના તરીકે ઓળખવામાં આવે લાંબા સોલેનોઇડ તરીકે બરાબર આવા લાંબા સોલેનોઇડનો દાખલા તરીકે આડછેદનું ક્ષેત્રફળ a એની લંબાઈ l અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n છે હજી ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ જ આપણે યાદ કરવાનું છે કે જો સોલેનોઇડમાં તમે વિદ્યુત પ્રવાહ I પસાર કરો ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આ સૂત્ર સાબિત કરતા હતા B is equal to mu 0 small n I આ પાઠની અંદર આપણે ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર ભણ્યા ચુંબકીય ફ્લક્સ phi is equal to B into A ઠીક છે બંને બાજુ n વડે ગુણી દો એટલે n phi બરાબર શું થશે n B મેં તમને કીધું અહીંયા એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા લઈ છે સ્મોલ n એટલે સ્મોલ n ની કિંમત શું છે કેપિટલ n / l કેપિટલ n ને સૂત્રનો કર્તા બનાવો તો n is equal to small n into l અહીંયા કિંમત મૂકો એટલે n phi is equal to n l b ઠીક છે b ની કિંમત પાછી મૂકીએ તો b બરાબર શું છે mu 0 n I એટલે n phi બરાબર n l mu 0 n I into a n બે વાર છે એટલે n phi is equal to mu 0 n square l I બરાબર હવે પેલા આપણે સૂત્ર સાબિત કર્યું n phi is equal to l I એમાં l ને સૂત્રનો કર્તા બનાવો તો l બરાબર શું થશે n phi divided by I n phi ની આપણી પાસે કિંમત છે શું છે mu 0 n square l I a કિંમત મૂકી એના છેદમાં I m નો m I I cancel એટલે શું વધ્યું l is equal to mu 0 n square l a આ લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે છોકરા ધ્યાનમાં રાખો આ જે છે ડિટેલ એ થોડી વધારાની છે કે જો સોલેનોઇડમાં મ્યુ પરમીએબિલિટી દાખલા તરીકે મ્યુ પરમીએબિલિટી નું દ્રવ્ય હોય તો સૂત્રમાં શું આવી જશે l is equal to mu 0 ની જગ્યાએ mu n square l a આપણે બધાને ખબર છે mu r is equal to mu / mu 0 તો mu is equal to શું થશે mu 0 into mu r કિંમત મૂકો એટલે l is equal to mu 0 into mu r n square l બરાબર છોકરા નેક્સ્ટ પ્રશ્ન છે આપો ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઊર્જા સમજાવો ઇન્ડક્ટર એટલે શું એ આપણે આગલા પ્રશ્નની અંદર ચર્ચા કરી કે પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એને ઇન્ડક્ટર તરીકે ઓળખીએ આપણે હવે આ ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઊર્જા એટલે શું દાખલા તરીકે t સમયે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I અને પ્રવાહમાં થતો ફેરફાર એ di/dt હોય તો ઇન્ડક્ટરના બંને છેડા વચ્ચે EMFનું સૂત્ર આપણે સાબિત કર્યું એ પ્રમાણે એપ્સિલોન is equal to l di/dt હવે ઊર્જા શું કામ સંગ્રહિત થાય એનું કારણ આપણી પાસે અહીંયા છે એનું કારણ એ છે કે આત્મપ્રેરિત EMF એ બેક EMF છે બેક EMF ઇટ મીન્સ કે એ વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે હવે વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે એટલે મારે
એની અંદર વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરવા માટે કઈક કાર્ય કરવું પડે અને આ કાર્ય મારું કોના સ્વરૂપે સંગ્રહિત થાય છે તો કે ચુંબકીય ઊર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય ઠીક છે હવે એ કાર્ય કેટલું એ કાર્ય કેટલું એ આપણે જોઈએ તો કોઈ પણ સમયે પરિપથમાંથી વહેતો પ્રવાહ I હોય તો કાર્ય કરવાનો સમય dW/dt સૂક્ષ્મ કાર્ય છે જો મારે કુલ કાર્ય મેળવવું હોય તો આ બધા જ સૂક્ષ્મ કાર્યનું મારે શું કરવું પડે સંકલન બધા જ કાર્યનું એટલે કે મારે I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય W = લિમિટ કઈ આવશે I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે એટલે 0 to I into dW ની કિંમત આપણી પાસે છે શું છે LIDI બરાબર કિંમત મૂકીએ એટલે LIDI L ને કોમન કાઢો એટલે 0 to I into DI નું સંકલન થશે I² / 2 લિમિટ છોડો એટલે 0 અને I I² / 2 0 માઈનસ એટલે શું આવશે 0 એટલે W બરાબર આપણે સૂત્ર શું મળશે 1/2 LI² આ 1/2 LI² જેટલું કાર્ય એ t સમયમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે વપરાતી ઊર્જા W = 1/2 LI² ઇન્ડક્ટરમાં કેના સ્વરૂપે સંગ્રહિત થાય છે ચુંબકીય ઊર્જાના સ્વરૂપે છે નેક્સ્ટ પ્રશ્ન આપણો છે છોકરાઓ અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો આત્મ પ્રેરકત્વની અંદર આપણે એક ગુચડું લીધું હતું એક ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનું ચુંબકીય ફ્લક્સ પોતાની રીતે બદલાય એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પોતાની મેળે સંકળાય અને જે ઈએમએફ ઉત્પન્ન થાય એને આપણે આત્મ પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખતા અન્યોન્ય પ્રેરકત્વની અંદર આપણે એક ગુચડાને વિદ્યુત પ્રવાહ ધારિત રાખવાનું છે જ્યારે એક ગુચડાની અંદર માત્ર ગેલ્વેનોમીટરનું જોડાણ કરવાનું છે કોઈ બેટરીનું જોડાણ કરવાનું નથી આ ગુચડાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આનું ચુંબકીય ફ્લક્સ બદલાશે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગુચડા સાથે સંકળાશે અને આ ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે આ ઘટનાને આપણે અન્યોન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ બરાબર છે હવે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે ϕ2 એટલે કે ચુંબકીય ફ્લક્સ બીજા ગુચડાનું ચુંબકીય ફ્લક્સ બદલાવાનું કારણ શું છે પહેલા ગુચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે ϕ2 ચલે છે I1 ચલે છે મારે દૂર કરવું હોય તો કોઈ પણ એક અચળાંક મૂકવો પડે એટલે ϕ2 બરાબર m21 i1 જ્યાં m21 ને બંને ગુચડાના તંત્રનું શું કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ આત્મ પ્રેરકત્વની અંદર આપણે ભણતા હતા ϕ = Li જ્યાં L ને એ ગુચડાના તંત્રનું શું કહેવાતું હતું આત્મ પ્રેરકત્વ એવી જ રીતે અહીંયા m21 ને બંને ગુચડાના તંત્રનું શું કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ આ અન્યોન્ય પ્રેરકત્વનો આધાર ગુચડાના પરિમાણ પર ગુચડાની અંદર આંટાઓની સંખ્યા પર એ તમે કયા માધ્યમમાં રાખ્યું છે માધ્યમ પર બંને ગુચડા વચ્ચેના સાપેક્ષ અંતર પર અને બંને ગુચડાના સાપેક્ષ નમન પર આધારિત છે જો તમે આની અંદર I1 = 1 એકમ લ્યો તો ϕ2 = શું થશે m21 એટલે કે બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાં વહેતા વિદ્યુત પ્રવાહથી બીજા ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને બંને ગુચડાના તંત્રનો શું કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ આ આપણી એક વ્યાખ્યા બરાબર બીજી વ્યાખ્યા આપણે ભણીએ પણ એ પહેલા ધ્યાન રાખીએ આપણે કે ϕ2 = m21 i1 m21 ને સૂત્રનો કર્તા બનાવો તો ϕ2 / i1 આ પ્રમાણે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ ϕ ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે વેબર અને I નો એકમ એટલે શું થશે એમ્પિયર એટલે m21 નો એકમ શું થશે
વેબર ઇન્ટુ એમ્પિયર ઇન્વર્સ અથવા આપણે જે આત્મ પ્રેરકત્વનો એકમ હતો એ જ એટલે કે હેનરી બીજો એકમ બરાબર હવે બીજી વ્યાખ્યા તરફ આપણે જઈએ તો બીજા કૂતરાની અંદર ઉત્પન્ન થતું ઈએમએફ આપણા ભાઈ શ્રી ફેરેડેના નિયમ પ્રમાણે શું કરશે એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઇ 2 અપોન ડી phi 2 ની કિંમત આપણી પાસે છે શું છે m21 i1 કિંમત મૂકો એટલે dm21 i1 dt epsilon 2 is equal to minus m21 di1 dt હવે di1 dt બરાબર એટલે કે પ્રવાહમાં થતો ફેરફાર 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ લઈએ તો epsilon 2 is equal to શું થશે માઇનસ m21 માઇનસ નિશાની તમને બધાને ખબર છે લેન્ઝના નિયમની હાજરી સૂચવે બીજું કંઈ એનું મહત્વ નથી આમ આના પ્રમાણે બીજી વ્યાખ્યા ભણીએ સમીકરણ 3 પ્રમાણે તો બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું ઈએમએફ બંને ગૂંચળાના તંત્રના કેના જેટલું હોય અન્યોન્ય પ્રેરકત્વ જેટલું હોય બરાબર આના પ્રમાણે આપણે એકમ જોઈએ તો એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m21 di1 dt m21 ને સૂત્રનો કર્તા બનાવો તો એપ્સિલોન 2 / di1 / dt એટલે કે વોલ્ટ એપ્સિલોન નો એકમ એટલે વોલ્ટ i નો એકમ એટલે એમ્પિયર t નો એકમ એટલે સેકન્ડ એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર પ્રતિ સેકન્ડ અથવા તો વોલ્ટ / એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ અથવા તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ આપણે જેમ આત્મપ્રેરણ નું જોયું એમ જ અથવા આ બધાયનો કોમન એકમ શું લેવામાં આવે છે હેનરી ઠીક છે હવે આ આપણે ગૂંચળા 2 ની વાત કરી એની જગ્યાએ જો ગૂંચળા 1 ની વાત કરો તો એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ધારીને તેને કરીએ તો એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1 ટુ di2 / dt બંને કિસ્સાઓની અંદર અન્યોન્ય પ્રેરણના મૂલ્યો સમાન જોવા મળે એટલે કે m1 2 ઇઝ ઇક્વલ ટુ m2 1 ઇઝ ઇક્વલ ટુ m આ ઘટનાને મીન્સ કે બંનેની અંદર સમાન અન્યોન્ય પ્રેરણ જોવા મળે આ ઘટનાને ઓળખવામાં આવે રેસિપ્રોસિટી થિયરમ તરીકે એક માર્ક્સ માટે યાદ રહે બરાબર તો આપણે અહીંયા આત્મપ્રેરણ ભણ્યા અન્યોન્ય પ્રેરણ ભણ્યા બરાબર અને પછીનો અન્યોન્ય પ્રેરણનો એક પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણશું